ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહન વ્યવહાર વિભાગે નવતર પહેલ કરી છે એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી બસની ઈ પાસ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું તારીખ બાર જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભે ઈ પાસ સિસ્ટમ રાજ્યભરમાં અમલી થશે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરતમાં કરશે તેવી જાહેરાત કરી છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે છ ચાલીસ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધન કરશે રાજ્યના પ્રવાસન ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળ ધરાવતા પંચોતેર આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે એજ્યુકેશન વિભાગ દ્વારા ખાસ કરીને જે પાસની અંદર સબસિડી અને ફ્રી પાસ જે આપવામાં આવે છે જીએસઆરટીસી દ્વારા આ તમામ સંચાલનમાં આ બાળકોને કોઈ બી પ્રકારના ફોર્મ લેવામાં ધક્કા ના ખાવા પડે સ્કૂલના પ્રિન્સિપલને શોધીને સમય મેળવવો મેળવીને એને સહી સિક્કા મરાવવા માટે ધક્કા ના ખાવા પડે તે માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આ બાળકોને એમના પરિવારને कोई भी प्रकार ना धक्का मुक्की वगर कोई भी प्रकार समय बगाड़िया वगर ऑनलाइन एप्लिकेशन ना माध्यम थी लेकिसवी जून विश्व योगा दिवस हम सब बहुत ही अच्छी तरह से जानते हैं कि योगा अब मात्र भारत तक सीमित नहीं रहा विश्व योगा दिवस के दिन खास तौर पे जिस प्रकार से विदेश की धरतियों पे योगा दिन की आयोजन किया जाता है वो विशेष तौर से दिन भर दिन बढ़ता हुआ हम देख सकते हैं मैं प्रधानमंत्री जी का आभार मानता हूँ कि भारत की संस्कृति योगा को दुनिया भर में प्रचलित करना करने में एक बहुत ही बड़ी सफलता भारत को प्राप्त हुई है